નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે હું જ્યોતિ આપનું સ્વાગત કરું છું. હવે નજર કરીએ મહત્વના સમાચારો પર. અત્યાર સુધી તમે પૈસા ઉપાડતા એટીએમ વિશે સાંભળ્યું હશે, પરંતુ હીરાનગરી સુરતમાં એક અનોખું એટીએમ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ એટીએમમાંથી પૈસા નહીં પરંતુ ભોજન ઉપલબ્ધ થશે અને અહીંથી ગરીબ લોકો ગમે ત્યારે ભોજન મેળવી શકશે. શું છે આ એટીએમ અને કોણે કરી છે આ અનોખી પહેલ, આવો જોઈએ આ અહેવાલમાં. સામાન્ય રીતે એટીએમની વાત આવે ત્યારે આપણને બેંકમાં રહેલ એટીએમ યાદ આવે છે, જ્યાંથી લોકો ગમે ત્યારે પૈસા ભરી શકે અને ગમે ત્યારે પૈસા ઉપાડી શકે. પરંતુ સુરતની એક યુવતીએ એક અનોખું એટીએમ ઇન્સ્ટોલ કર્યું છે. આ એટીએમ ગરીબો માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. આ એટીએમમાંથી પૈસા નહીં પરંતુ ગરીબોને ભોજન મળી રહેશે. જી હા, જાણીને તમને નવાઈ લાગી હશે કે એટીએમમાંથી ભોજન. પણ આ અનોખો પ્રયાસ સુરતની એક યુવતી દ્વારા કરવામાં આવ્યો છે. સુરતમાં રહેતી પ્રિયંક જૈન રાવલે સુરતના રેલવે સ્ટેશન પર એક એટીએમ ઇન્સ્ટોલ કર્યું છે. આ એટીએમની વિશેષતા એ છે કે આ એટીએમમાંથી કોઈ પણ ગરીબ વ્યક્તિ વિનામૂલ્યે ભોજન લઈને જમી શકે છે અને લોકોના ઘરે જો વધારે ભોજન હોય તો તેઓ અહીં આવી આ એટીએમમાં ભોજન મૂકી શકે છે. આ એટીએમ 24 કલાક કાર્યરત રહેશે. इसकी स्पेशलिटी ये है कि इसका नाम फूड एटीएम है. और एटीएम में कैसे होता है कि हम पैसा रखने वाला भी कोई भी हो सकता है और पैसा लेने वाला भी कोई भी हो सकता है. इसी तरह से फूड एटीएम में भी जो भी जिसे ऐसा फील होता है कि मुझे मेरा लेफ्ट ओवर फूड या अनयूज फूड जो है वो यहाँ रखना है, वो रख सकता है. और जो भी जिसे भी भूख लगे, वो फिर लेबर हो, रिक्शा वाला हो, वॉचमैन हो या स्ट्रीट बैगर भी हो, वो कोई भी व्यक्ति यहाँ पे खुद आ सकता है, फूड ले सकता है, अपनी मर्जी से उठा सकता है और जा सकता है. આ અનોખા પ્રયાસનો વિચાર પ્રિયંકા એક લગ્નમાં ગઈ હતી ત્યારે આવ્યો હતો, કે જ્યાં તેણે તો ભરપેટ સારી વાનગી જમી હતી, પરંતુ જ્યારે તે લગ્નમાંથી બહાર આવી ત્યારે તેણે એક ગરીબ બાળકને કચરામાં પડેલું ભોજન જમતા જોયું હતું. અને તે દ્રશ્ય જોઈ તેનું હૃદય હચમચી ઉઠ્યું હતું. અને આ ઘટના બાદ પ્રિયંકાએ ગરીબ લોકો માટે કંઈક કરવાનું નક્કી કર્યું હતું. અને આખરે તેણે 1.5 વર્ષની મહેનત બાદ તેણે લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ સાથે મળી આ પ્રોજેક્ટ તૈયાર કર્યો અને તેને સ્ટોપ હંગર નામ આપવામાં આવ્યું. પ્રિયંકા અને તેની ટીમે સુરતમાં હોટલ માલિકોની મુલાકાત કરી આ પ્રોજેક્ટ વિશે માહિતગાર કર્યા હતા. અને આખરે અથાગ પ્રયત્નો બાદ સુરતમાં પહેલું એટીએમ સુરતના રેલવે સ્ટેશન પર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. એક એટીએમ ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ 50,000 થી 80,000 સુધીનો આવે છે. આ ઉપરાંત લાઇટ બિલ અને તેનો મેન્ટેનન્સ ખર્ચ પણ અલગથી આવે છે. सर, इसका ख्याल मेरे को 2 साल पहले आया था जब मैं एक शादी में गई थी. और जब शादी से हम लोग भर पेट भोजन करके निकल रहे होते हैं और हम लोग जब मैं वहाँ से बाहर निकली और मैंने देखा बहुत सारे बच्चे, भूखे बच्चे वहाँ भीख मांग रहे थे और हम लोग बस चल देते हैं. जब वहाँ की किचन का डिपार्टमेंट वहाँ पर फूड वहाँ पर रखने आया तो मैंने देखा 3-4 बच्चे उस गार्बेज बैग में से भी जो भी अनयूज फूड था वो खा रहे थे. तो उस दिन फील बहुत ज़्यादा बुरा फील हुआ. और हमारी लायंस क्लब ऑफ दमन ने ऐसा एक प्रोजेक्ट दमन में किया था. उस दिन ऐसा लगा कि कुछ ऐसा करना चाहिए कि इस शहर के हर कोने पे कम से कम इतनी अवेबिलिटी हो कि जो भूखा है वो रात को भूखा ना सोए और हम लोग वो अवेयर कर सकें. પ્રિયંકાએ વધુમાં જણાવ્યું કે અત્યાર સુધી સુરતમાં રેલવે સ્ટેશન પર એક એટીએમ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં સુરતના અલગ અલગ વિસ્તારમાં 10 જેટલા એટીએમ ઇન્સ્ટોલ કરવામાં આવશે. અને તેઓ પાછળનો હેતુ માત્ર એક જ છે કે સુરતમાં કોઈ પણ વ્યક્તિ ભૂખો ના સૂએ. સાથે જ લોકોને અપીલ પણ કરી છે કે જો લોકોના ઘરે વધારે ભોજન હોય તો તેને ફેંકવાને બદલે એટીએમમાં મૂકી શકે છે, જેથી ગરીબ લોકો વિનામૂલ્યે તે ભોજન જમી શકે. સુરતમાં એ પહેલા હે ઓર આગે હમ લોગ ઓર નો કરને જા રહે હે. ટોટલ 10 મશીન સુરતમાં આ ચુકે હે. हम लोग 10 मशीन्स को इंस्टॉल कर देंगे. इसका हम अभियान 6-8 महीना चलाएंगे. सभी अच्छे से होने के बाद हमारी कोशिश तो ये रहेगी आने वाले 2-3 साल में इसे हर जगह फैला सकें, पर आने वाले 10 फिक्स हैं. मेरे साथ पूरा लायंस क्लब इंटरनेशनल एसोसिएशन साउथ गुजरात का जो है वो जुड़ा हुआ है. हमारे गवर्नर श्री निपम सेठ हैं एंड उसके साथ मेरे डिस्ट्रिक्ट चेयरपर्सन हैं अंकुर गोयल, वो जिन्होंने मेरे की हर छोटी बात के लिए मदद किया हुआ. और लायंस क्लब पूरा ही इसमें एसोसिएटेड है. साथ में होटल एसोसिएशन के जो प्रमुख है अरुण शेट्टी सर, वो हमारे साथ जुड़े हुए हैं ताकि होटल्स के साथ, रेस्टोरेंट्स के साथ जो टाई अप करना है वो हम कर सकें और प्रॉपर जगह से प्रॉपर फूड, क्योंकि हमें सिर्फ बचा हुआ खाना नहीं बट एक हेल्दी
और हाइजीनिक फूड भी हम पहुंचा सके उसकी भी हमारी कोशिश चल रही है। सर, लोगों को मैं सिर्फ इतना कहना चाहूँगी कि जिस तरह से भी अगर हम किसी को मदद कर सकते हैं वो हम करें, क्योंकि हमने एटीएम मशीन लगा दिया है, शायद हम रोज़ यहाँ नहीं आ पाए, पर जो मानवता है वो तो रोज़ आ सकती है। आप जब भी यहाँ से गुजरें या ऐसा कोई भी फूड एटीएम देखें, वहाँ पे जाके अपनी तरफ से जो भी दे सकते हैं वो कीजिए। आपकी वजह से अगर एक इंसान का भी अगर हम भूख ख़त्म कर सकते हैं तो सोचिए हम कितने लोगों के काम आ सकते हैं। तो सिर्फ कोशिश ये रखिएगा कि मदद ज़्यादा से ज़्यादा कीजिए। सूरत में पहलो एटीएम स्टेशन पर आवेली होटल में लगावामां आव्यो छे अने आ होटल में आवता लोको पण भोजन व्यर्थ न जाय ते माटेनी तकेदारी राखी रह्या छे। आ सहयोग में सूरत होटल एंड रेस्टोरेंट एसोसिएशन पण जोड़ायुं छे, साथे ज होटलमांथी पण फूड वेस्ट न जाए ते हेतुथी अहींनुं भोजन पण आ एटीएम में मूकवामां आवे छे। छेल्ला 3 वर्ष लायन्स क्लब इंटरनेशनल द्वारा आखा विश्वनी अंदर ज्यां ज्यां ખાવા પીવાની તકલીફ છે, ખાસ કરીને ગરીબ લોકોને, એનું એક અભિયાન ચલાવવામાં આવે છે। લગભગ 210 કન્ટ્રીની અંદર અને ખાસ કરીને એશિયન કન્ટ્રીની અંદર આની જરૂરિયાત વધારે હોય છે। અને 2 વર્ષ પહેલાં અમે દમણ ખાતે આવા 8 મશીન મૂકેલા છે અને અત્યારે અમારું પ્લાનિંગ આ વર્ષે અત્યારે ઇનિશિયલી 1 મહિનામાં 10 મશીન મૂકવાનું છે અને બધાનો સહયોગ મળશે ચોક્કસપણે। અમે લગભગ સુરતના બધા જ કોર્નરો આવરી લેશું અને હોટલની અંદર અમે લોકો ખાસ સૂચના આપીએ છીએ કે જે લેફ્ટઓવર ફૂડ છે, બચેલું ફૂડ છે, વાસી ખોરાકની વાત નથી, બચેલું ખૂબ જે ફૂડ છે એને વ્યવસ્થિત રીતે પેક કરી અને આમાં મૂકવામાં આવે અને જરૂરિયાતમંદ લોકો આમાંથી લોકો લઈ જાય અને પોતાની ભૂખ સંતોષે, આ એક અમારો આશય છે। સ્કીમ યા અમારા એક એસા એક માનવતા કી તરફથી તરફ સે કુછ અચ્છા કરને કા એસા એક પ્રોગ્રામ હે તો આપ જુડીએ તો હમકો તો બહોત અચ્છા લગા। હમને તો પહેલે સે એશ્યોરન્સ દે દિયા કે ભાઈ આપ ये ऐसा एक अच्छा एक प्रोजेक्ट है जो कोई भी जुड़ सकता है। और हमने ऐसा ही बोला कि भाई 10-15 जगह पे जहाँ पे भी आपको लगाना है, जैसे अडाजन है, स्टेशन तो है ही अभी, मगर अलग अलग जगह पे जितने भी आपने सूरत के अलग अलग जगह है, जैसे वराछा है, सिटी लाइट है या अडाजन है, जहाँ पे भी हम लोग रखेंगे, जो भी ज़रूरतमंद है, जो भूखा है या कुछ भी है, वो आके इसमें से निकाल सकता है। मेरा इतना ही रिक्वेस्ट है सबसे कि जिसके पास भी कोई भी प्रसंग है या कभी भी उसके घर पे कुछ भी बचा रहता है तो वो ये फ्रिज में या एटीएम में रख सकता है। जो भी भूखा है वो आके उसमें से निकाल के अपना भूख मिटा सकता है। तो हम लोग इतना ही रिक्वेस्ट करते हैं कि भाई आप ज़्यादा से ज़्यादा कहीं पे भी आपके पास कुछ भी बचा हुआ खाना है वो लाके ये फ्रिज में रखें और जितने भी भूखे हैं उनका भूख मिटाए। ઉલ્લેખનીય છે કે એક નાનકડો પ્રયાસ ઘણીવાર મોટો બદલાવ લાવી શકે છે અને આવો જ એક પ્રયાસ સુરતની યુવતી લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવ્યો છે અને ભૂખ્યાને ભોજન મળી રહે તે માટે પહેલું કદમ તો આગળ વધારી દીધું છે। સાથે જ લોકોને અપીલ પણ કરવામાં આવે છે કે જો તમારી પાસે વધારે ભોજન હોય તો આ એટીએમમાં મૂકી શકો છો જેથી કોઈ વ્યક્તિ ભૂખો ન સૂવે અને જનસેવા એ જ પ્રભુ સેવા આ પંક્તિને સુરતની આ યુવતીએ સાર્થક કરી બતાવી છે। મયુર ઠક્કર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત। કારગિલ વિજય દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। જય જવાન, નાગરિક સમિતિ, રોટરેક્ટ ક્લબ સહિતના ગ્રુપો દ્વારા વરાછામાં કારગિલ વિજય દિવસના 20 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી હતી। વીરાંજલિ યાત્રાની સાથે સૌરાષ્ટ્ર પટેલ ભવન મિનિ બજાર ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા માટે ઉમટ્યા હતા। કારગિલ યુદ્ધમાં ગુજરાતના 12 જવાનો શહીદ થયા હતા જેમાંથી 4 પરિવારોનું વરાછા વિસ્તારમાં આવેલી LPD આશાદીપ રામકૃષ્ણ સહિત સ્કૂલોમાં સન્માન કરવામાં આવ્યું હતું। વરાછામાં સરથણા નેચર પાર્ક ખાતે આવેલ શહીદ સ્મારક ખાતેથી પુષ્પાંજલિ અર્પણ કરીને વીરાંજલિ યાત્રા શરૂ થઈ હતી જ્યાંથી લોકોએ મિની બજારમાં સરદાર સાહેબની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ રક્તદાન કેમ્પમાં જોડાયા હતા। આજે કારગિલ વિજય દિવસ 1999માં કારગિલ સંઘર્ષ બાદ આપણે વિજય પ્રાપ્ત કર્યો એટલે 26મી જુલાઈએ દર વર્ષે કારગિલ વિજય દિવસની ઉજવણી થાય છે। આજે આ વિશ્વમાં કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું। વરાછા રોડ ક્લાસિસેશન તરફથી આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પ જેમાં 2000થી વધુ યુનિટ રક્ત એકત્ર થશે અને દેશ માટે બલિદાન આપનાર એ વીર શહીદોને ખરા અર્થમાં ભાવાંજલિ આપવાનો આજનો આ કાર્યક્રમ છે।
અત્યાર સુધીમાં 1120 યુનિટ રક્ત એકત્ર થયું છે અને અંદાજે 2000 યુનિટ રક્ત એકત્ર થાય એવો અમારો અંદાજ છે. અને આ પ્રસંગે કારગિલ વિજયમાં શહીદ થયા હોય એવા 4 વીર જવાનોના પરિવારને આજે ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા અને એમની હાજરીમાં રક્તદાતાઓ રક્તદાન કરી રહ્યા છે. દ્વિદશાબ્દી કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે. અત્યાર સુધીમાં સાહેબે બસ માત્ર આપણા દેશના જવાનોએ પોતાનું જીવનું બલિદાન આપીને આપણા દેશના સીમાડા રક્ષા કર્યા છે ત્યારે એ જવાનોની યાદમાં એ દિવસને આપણે રક્તદાન કરી અને માનવતા અને રાષ્ટ્રતાનો ધર્મ બજાવીએ એવી હું લોકોને કહેવા માંગુ છું. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. સુરતમાં ફાયર વિભાગ દ્વારા પૂરતી ફાયર સુવિધાના કારણે અડાજણ વિસ્તારમાં આવેલ એક કોમ્પ્લેક્ષને સીલ મારી દીધું હતું. કોમ્પ્લેક્ષમાં અંદાજે 50-55 જેટલી દુકાનો આવેલી છે. ફાયર બ્રિગેડે શહેરમાં અપૂરતી ફાયર સેફટી ધરાવતી કોમર્શિયલ ઇમારતોમાં સીલિંગ કાર્યવાહી ચાલુ રાખી છે. શુક્રવારે અડાજણ વિસ્તારમાં આવેલ વેસ્ટર્ન કોરિડોર નામના શોપિંગ કોમ્પ્લેક્ષને સુરત ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું. અંદાજે 50-55 જેટલી દુકાનો ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવી હતી. નોટિસો આપવા છતાં ફાયર સેફટીના સાધનો ઊભા નહીં કરાતા કામગીરી હાથ ધરાઈ હતી. તેમજ કુલ 21 કમર્શિયલ ઇમારતોને ચેક કરવામાં આવી હતી, તે પૈકી 20ને નોટિસ આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. કારગિલ વિજય દિવસને 20 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે શહેરના પીપલોદ ખાતે આવેલ કારગિલ ચોકમાં શહીદોના સ્મારક પર શ્રદ્ધાસુમન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેયર તેમજ નિવૃત્ત આર્મી ઓફિસરો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કારગિલ વિજય દિવસને 20 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સુરત શહેરના પીપલોદ ખાતે આવેલ કારગિલ ચોકમાં શહીદોના સ્મારક પર શ્રદ્ધાસુમન અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાલિકા કમિશનરથી લઈને અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા. કાર્યક્રમમાં પિતા સાથે આવેલી એક નાનકડી બાળકીએ સ્મારક પર પુષ્પો અર્પણ કરતા તે સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઉપસ્થિત લોકોએ કારગિલમાં શહીદ થયેલ દેશના વીર જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. નાપાક પાકિસ્તાનીઓનો જે કબજો હતો એને ખદેડીને ભારતની ઈંચે ઈંચ જમીન ભારતના જવાનોએ જે મુક્ત કરાવી હતી એ ઘટનાને 2 દાયકાઓ પૂર્ણ થયા ત્યારે પણ સુરતમાં એ ઘટના બદલ ભારતીય જવાનોની આ શહાદત અને પરાક્રમ છે એની સ્મૃતિઓ આજે પણ અમર છે. એ આખાએ ઓપરેશન વિજય દરમિયાન જે જવાનો શહીદ થયા હતા એને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માટે અને ભારતીય સૈન્યના એ પરાક્રમને બિરદાવવા માટે સુરતના નાગરિકો દ્વારા આજે ઓપરેશન કારગિલ વિજય દિવસના 20 વર્ષની ઉજવણી ભવ્યતા સાથે કરવામાં આવી. પૂર્વ સૈનિક પરિષદના જે કોઈ પણ આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા એની સાથે મળીને આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત શહીદોના નામ સાથે એમની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરીને આ આયોજનને વધુ ફળદાયી વધુ સાર્થક બનાવવામાં આવ્યું. આ પ્રસંગે તમામ શહીદોના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરતા ખૂબ આદરની લાગણી અનુભવું છું. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. ઉમરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં 14 વર્ષની કિશોરી પોતાના ઘરમાં એકલી હતી. તે દરમિયાન એક યુવક તેના ઘરમાં ઘૂસી કિશોરીને એકલતાનો ફાયદો લઈને ઘરનો દરવાજો બંધ કરી દુષ્કર્મ આચર્યું હતું. કિશોરી અને તેના પરિવારજોને ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો મુજબ ગતરોજ ગુરુવારે સુરતમાં રહેતી 14 વર્ષની કિશોરી પોતાના ઘરમાં એકલી હતી ત્યારે અઠવા લાઇન્સ સરકારી ક્વાર્ટર્સમાં રહેતો પ્રેમ કિશોર પરમાર ઘરમાં આવીને ઘરનો દરવાજો અંદરથી બંધ કરી બાદમાં કિશોરી સાથે જબરજસ્તીથી બધકામ કર્યું હતું. આ ઘટના બાદ કિશોરીએ બનાવની જાણ પોતાના પરિવારજનોને કરતા મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો હતો, જેમાં પોલીસે આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં નાની બાળકીઓ પર દુષ્કર્મના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. છેલ્લા 2 દિવસમાં જ પોલીસ ચોપડે 2 ગુના નોંધાયા છે, જેમાં પાંડેસરામાં રહેતા પાડોશી વૃદ્ધે બાળકીને પોતાનો શિકાર બનાવ્યો હતો, જ્યારે ઉમરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પણ 2જો ગુનો નોંધાયો છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત.
વરાછાની પરિણીતાનું ઇન્સ્ટાગ્રામ ઉપર એક એકાઉન્ટ બનાવી તેમાં પરિણીતાનો તથા તેના પતિનો ફોટો અપલોડ કરી તેની ફ્રેન્ડ્સ સાથે વાતચીત કરી વિડીયો કોલ કરી બીભત્સ વર્તન કરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પરિણીતાની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે યુવકને ટ્રેસ કરીને રાજકોટ જિલ્લાના જસદણથી ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે જસદણના પોલારપર રોડ પર આવેલ બજરંગ નગર શેરી નંબર 3માં રહેતા કેયુર કલ્યાણ હીરપરાને ઝડપી લઈ પૂછપરછ કરી હતી, જેમાં જાણવા મળ્યું કે કેયુર એકાદ વર્ષ પહેલાં પરિણીતાના નામનું ફેક ઇન્સ્ટા એકાઉન્ટ બનાવી તેની બહેનપણી સાથે વાતચીત કરી તેઓનો વિડીયો કોલ કરીને બીભત્સ વર્તાવ કરતો હતો. કેયુર પરિણીતા સાથે અભ્યાસ કરતો હતો અને પરિણીતાના લગ્ન થઈ જતા એકતરફી પ્રેમમાં આ પ્રકારનો ગુનો કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેને એવી ફરિયાદ આપેલી હતી કે કોઈ એક અજાણ્યા ઇસમે એ બેનનું ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક એકાઉન્ટ બનાવી અને એ ફેક એકાઉન્ટ ઉપર એ ફરિયાદી બેન અને એમના પતિનો ફોટો એ ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરેલો હતો અને ત્યાર એમાં એ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફેક બનાવ્યા પછી એ જે ફરિયાદી બેન છે એમના ઘણા બધા ફ્રેન્ડ્સને એમણે ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ બનાવેલા હતા અને ત્યાર પછી આ જે આરોપી જે છે એ વ્યક્તિએ ફરિયાદી બેનના જે મહિલા ફ્રેન્ડ્સ જેટલી હતી એમની સાથે બીભત્સ વિડીયો કોલ કરી અને બીભત્સ વાતો કરેલી અને એ પ્રકારે આ જે ફરિયાદી બેન છે એમની પાસેથી ઘણા બધા લોકોની ફરિયાદ આવી એમને કોન્ટેક્ટ કરીને કીધું કે આવી રીતે કોઈ માણસ કરી રહ્યો છે અને આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો. તપાસના અંતે કેયુર કલ્યાણભાઈ હીરપરા જે એની ઉંમર 20 વર્ષની છે અને જસદણ જે રાજકોટ જિલ્લામાં આવ્યું છે ત્યાં જસદણનો નિવાસી છે અને આજરોજ ત્યાંથી પકડી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલો છે. આરોપીની પૂછપરછમાં એમણે એવી હકીકત જણાવી છે કે આ ફરિયાદી બેનનું કેયુરે જ ફેક એકાઉન્ટ બનાવેલું હતું અને પોતે વિડીયો કોલ કરી અને બીભત્સ વાતો કરતો હતો. હાલમાં કેયુરની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. જાગીરપુરાની નંદનવન સોસાયટીના એક મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ, સોનું, ચાંદી સહિત 47,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ ઘટના ત્યાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. સુરતના જાગીરપુરા સ્થિત ઘર નંબર C-102 નંદનવન સોસાયટીમાં જીતેન્દ્રભાઈ જગદીશભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. જીતેન્દ્રભાઈ જાગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને જણાવ્યું છે કે 2 દિવસ અગાઉ અજાણ્યા તસ્કરો તેમના બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. ઘરનો દરવાજો કોઈ સાધન વડે તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બંધ ઘરમાં રહેલ રોકડા તેમજ સોના ચાંદી મળી કુલ 47,000ની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરીની આ ઘટના ત્યાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી, જેમાં પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. અંકલેશ્વરના બાઇન્દ્રા ગામમાં એક કિશોરને કેટલાક ઇસમોએ છોકરીની છેડતીના આરોપમાં અર્ધનગ્ન કર્યા બાદ પગ બાંધીને ફટકારતા સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના મામા મુન્નાભાઈએ જણાવ્યું કે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ચારોલી ઝઘડિયામાં મોહમ્મદ ફૈઝ સુલતાન કુરેશી પિતાની સાથે જનરલ સ્ટોરમાં કામ કરતો હતો. 6 મહિના પહેલા 11મા ધોરણમાં અભ્યાસ કરતો ત્યારે છેડતીના આરોપમાં ઝઘડો થયો હતો. બાદમાં બાઇન્દ્રાના પાટિયા પાસે તેને 11 જેટલા યુવકોએ આંતરીને માર મારીને કપડાં ફાડી નાખ્યા હતા, જેથી તેને હાથ પગ પાંસળી અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અંકલેશ્વર બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. એનું નામ છે મોહમ્મદ ફૈઝ સુલતાન કુરેશી, ધારોલીમાં રહે છે, જે ઝઘડિયા તાલુકો ભરૂચ જિલ્લાની અંદર. બનાવમાં એવું હતું કે 6 મહિના પહેલાં કઈ છોકરીની મેટર હતી, એની તક એની લાભ લઈને આ લોકોએ છોકરાને માર્યું છે. બહુ મેટર હતી, કેવી રીતના મારવામાં આવ્યો છે? મેટર બધી પતી ગઈ હતી 6 મહિના પહેલાં અંદરની, ને મારવામાં એટલા કે 6 મહિના પછી આ લોકોએ એ લોકોને ઘેરો ને આ છોકરો ગાડી પર જતો હતો. હાલ જનરલ સ્ટોર નાનું મોટી દુકાન છે, એના ફાધરની એ ચલાવે છે, ને જતો હતો રસ્તા પરથી, તો એ લોકો ઘેરી ને આ લોકોએ 11 જણા આ લોકો આ હિસાબથી એને માર્યો. ગાડી ખોંચવી લીધી, ગાડી ભાંગી નાખી, KTM નવી ગાડી હતી એની પાસે, તે તોડી બોડી નાખી. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. અડાજણ વિસ્તારમાં આવેલ હની પાર્ક રોડ પર મિલેનિયમ રેસિડેન્શિયલના બીજા માળે આવેલ ફ્લેટમાં આગ લાગી હતી.
ફ્રીજમાં થયેલી શોર્ટ સર્કિટ બાદ આગ ઘરમાં પ્રસરી ગઈ હતી, જેથી ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. જો કે સમગ્ર ઘટના અંગે ફાયર બ્રિગેડની જાણ કરતાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. હની પાર્ક રોડ પર આવેલી મિલેનિયમ રેસિડેન્સીના બીજા માળે આવેલ ફ્લેટ નંબર 201ના માલિક સુભાષભાઈ કુલકર્ણી LNT ના નિવૃત્ત કર્મચારી અને હાલ એકાઉન્ટન્ટ છે. ઘરમાં રાત્રિના 10:30 વાગ્યાની આસપાસ ફ્રીજમાંથી આગ લાગી હતી, જેથી પત્ની અને 16 વર્ષની દીકરી ઘરની બહાર દોડી ગયા હતા. બાદમાં ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધી આગ TV, ફ્રીજ, પડદા, ફર્નિચર સહિતની વસ્તુની લપેટમાં લઈ લીધી હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, જેથી સ્થાનિકોમાં હાશકારો અનુભવાયો હતો. જો કે આગના કારણે લોકોમાં ભય ફેલાતા રાત્રિના સમયે લોકો નીચે રસ્તા પર દોડી આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. DGVCL ની બેદરકારીના અનેક કિસ્સાઓ સામે આવે છે. તેમ છતાં DGVCL ના અધિકારીઓને લોકોના જીવનની કંઈ જ પડી ન હોય તેમ લાગે છે. ત્યારે અડાજણ ફાયર સ્ટેશન ખાતે આવેલ ટ્રાન્સફોર્મરમાં ધડાકા થતાં ફાયર સ્ટેશનના TV અને પંખા બળી ગયા હતા. અડાજણ ફાયર સ્ટેશન ખાતે આવેલ DGVCL ના ટ્રાન્સફોર્મરમાં વરસાદ પડતા ધડાકા શરૂ થયા હતા, જેને લઈને ફાયર સ્ટેશનમાં આવેલ મકાનો અને ફાયર સ્ટેશનની ઓફિસના TV તથા પંખા સહિત ઇલેક્ટ્રિક વસ્તુઓ બળી ગઈ હતી. ટ્રાન્સફોર્મરમાં ધડાકાને લઈને અડાજણ ફાયર સ્ટેશન અને આજુબાજુના વિસ્તારમાં 1/2 કલાક સુધી પાવર કાપ રહ્યો હતો. જો કે મોન્સૂનને લઈ DGVCL ની ટીમ દ્વારા કોઈ પણ આગોતરી કામગીરી ન કરાતી હોય, જેને લઈ અવારનવાર ટ્રાન્સફોર્મરના કારણે આગ સહિતની ઘટનાઓ બનતી હોવાના આક્ષેપ લોકોએ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. ઘણા દિવસોના વિરામ બાદ સુરત શહેરમાં મેઘ સવારી આવી પહોંચી હતી. ભારે પવન સાથે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા, જ્યારે કોઝવેની સપાટી 6 મીટર સુધી પહોંચી હતી. સુરત શહેર અને જિલ્લામાં વિરામ લીધા બાદ મેઘરાજાએ પોતાની નવી ઇનિંગ શરૂ કરી છે, જેને લઈ છેલ્લા 3 દિવસથી સુરતમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. બુધવાર અને ગુરુવારે પડેલા ભારે પવન સાથેના વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા, જ્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજે 25 જેટલા ઝાડ ધરાશયી થતા ફાયર બ્રિગેડ દોડતું થયું હતું. શહેરમાં સાંજના 4 થી 6 વાગ્યા દરમિયાન 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. કોઝવેની સપાટી પણ હવે ભયજનક લેવલ 6 મીટર વહી રહ્યો છે. ઉપરવાસના વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટીમાં પણ ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે પાણીની આવક 11,390 ક્યુસેક અને જાવક 600 ક્યુસેક છે, જ્યારે ઉકાઈ ડેમની સપાટી હાલ ધીમે ધીમે વધીને 278.67 ફૂટ પર પહોંચી ગઈ છે. ઉકાઈમાં નવા નીર આવતા ખેડૂતો અને શહેરીજનોમાં હરખની લાગણી પેદા થઈ છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. આ હતા સુરત શહેરના મહત્વના સમાચારો. વધુ સમાચારો માટે આપ જોડાયેલ રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે. નમસ્કાર.